જાંગીરપુરા વિસ્તારમાં રહેતી નજમા ગત રાતે જમ્યા બાદ બે સંતાન સાથે બેડરૂમમાં સૂઈ ગઈ હતી. રાત્રે 3 વાગે પુત્ર રડતો હોવાથી નજમા ઉઠી ગઈ હતી. ત્યારે તેની નજરના રૂમમાં પતિના મિત્ર રાશિદ મહેબૂબ પઠાણ 21 રૂમ નંબર 1 એસએમસી આવાસ સાઈ વિલા સામે જાંગીરપુરા પર પડતા ચોકી ગઈ હતી. નજમા કઈ સમજે તે પહેલા રસીદે છરો વડે પુત્ર અને ત્યારબાદ નજમાને બાનમાં લઈ તું અગર ચિલ્લાય તો મેં ઇસકો ખતમ કર દૂંગા એવી ધમકી આપી હતી. ત્યારબાદ નરાધામ રાશિદે નજમને શારીરિક અડપલા કર્યા હતા, પરંતુ નજમાએ હિંમત દાખવી રાશિદને પેટના ભાગે લાત મારી હતી. રાશિદને પેટમાં ઈજા થતાં છરો લઈ ત્યાંથી ભાગી ગયો હતો. રાશિદ પુનઃ આવશે તેવા ડરથી નજમાએ દરવાજો અંદરથી બંધ કરી મુંબઈ ખાતે હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતા પતિને ફોન કર્યો હતો, પરંતુ રાતનો સમય હોવાથી પતિએ ફોન રિસીવ કર્યો ન હતો. સવારે ધાબા પરથી સાસુ નીચે આવ્યા ત્યારે પતિના મિત્રની કરતૂત જાણ કરી હતી અને જાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાશિદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.